તો યુક્રેન સાથે છેલ્લા એક વર્ષથી ચાલી રહેલા યુદ્ધથી રશિયા પરેશાન થઈ ગયું છે અને કોઈ પણ સમાધાન મળી રહ્યું નથી ત્યારે ન્યુક્લિયર પ્રહાર કરવાની નીતિનો મુદ્દો ચારે તરફ ચર્ચાઈ રહ્યો છે રશિયા કોઈ પણ સ્થિતિ માટે લડી લેવાના મૂડમાં છે જે રીતે સમાચાર આવી રહ્યા છે તે ઈશારો કરી રહ્યા છે કે ક્રેમલિન તે આશંકાથી મનાઈ નથી કરી રહ્યું કે અમેરિકા રશિયાને સમાપ્ત કરવા માટે તેના ઉપર હુમલો કરી શકે છે કારણ કે અમેરિકાને ડર છે કે દુનિયા ઉપર તેનું પ્રભુત્વ ખતમ થઈ રહ્યું છે રશિયાના મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ જનરલ અનુસાર મોસ્કોમાં નવા સૈન્ય રણનીતિ માટે તૈયાર કરાઈ રહ્યા છે જે અંતર્ગત અમેરિકામાંથી કોઈપણ પ્રકારનું આક્રમણ થાય તો રશિયા તેની રક્ષા કરવા માટે પરમાણુ હથિયારોનો પ્રયોગ કરશે ગત માસમાં રશિયાના રાષ્ટ્રપતિ પુતિને અમેરિકા અને રશિયા વચ્ચેની ન્યૂ સ્ટ્રેટેજીક રિડિક્શન ટ્રીટીને ખતમ કરવાનો વિચાર કરવાની જાહેરાત કરી હતી તે સંધિનો નિયમ હતો કે અમેરિકા અને રશિયા પોતાના પરમાણુ હથિયારોના ઉપયોગમાં ઘટાડો લાવશે રશિયાના સ્થાનિક અખબારમાં પણ પરમાણુ અંગે માહિતી મળી રહેશે અને પરમાણુના ઉપયોગ અંગે પણ નોંધ જોવા મળે છે Bureau report GSTV